મહુવાના કતપણ લાઇટહાઉસ ગામે કેપી એનર્જી દ્વારા પવનચક્કી એકદમ ગામને અડીને નખાતા કતપણના ગ્રામજનો છેલ્લા 39 દિવસથી આંદોલન પર ઉતરી આવ્યા છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કતપણ લાઇટહાઉસ ગામને અડીને કેપી એનર્જી દ્વારા પવનચક્કી પ્રોજેક્ટ બનાવવાનું કામ ચાલુ છે ત્યારે કતપણ ગામના ગ્રામજનોએ પવનચક્કીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કેપી એનર્જી દ્વારા એકદમ કતપણ લાઇટહાઉસ ગામને અડીને પવનચક્કી બનાવાતા કતપણ ગામના ગ્રામજનો પોતાના ગામના બાળકોને પવનચક્કીના અવાજથી અભ્યાસમાં ખલેલ પહોંચે છે તેનો વિરોધ કરી કામ બંધ કરાવ્યું હતું. કતપણ ગામના ગ્રામજનો દ્વારા પવનચક્કી હટાવો આંદોલન છેલ્લા 39 દિવસથી ચાલુ છે. ગ્રામજનોનું કહેવું છે કે અમે કલેક્ટર, મામલતદાર, ધારાસભ્ય, સરપંચ સહિતના સરકારી આગેવાનોને આવેદનપત્ર આપ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતનો જવાબ દેવામાં આવતો નથી. તંત્ર મૌન છે. મૂળ વતન મારું કચ્છપર છે. હું અત્યારે બંદર રહું છું અને 18 વર્ષનો અત્યારથી કાર્યકર્તાનો કામ કરતો આવું છું. જૂનામાં જૂનો અત્યારે ગણતરી કરો તો કચ્છપર ખાતે હું કાર્યકર્તા છું. અને એ છતાં અમે આરસીભાઈનો કે ગમે રાજવાળા આવે અને ગમે પાર્ટી આવે એના અમે સુટાવવામાં આમાં તેમાં બધા મદદ કરીએ છીએ. છેલ્લા અમે અહીંયા 39 દિવસથી બેઠા હતા પવનચક્કી હટાવવાના આંદોલનમાં. એ છતાં અહીંયા કોઈ પણ ભાજપનો કદો એક પણ ધારાસભ્ય કે હું કે કોઈ કાર્યકર્તા અહીંયા આવ્યો જ નથી. તો એ શું એ લોકો હું આ પવનચક્કી હારે હું મળતા મળી ગયા છે કે હું છે એ કાંઈ અમને કાંઈ ખબર પડતી નથી. તો આનું અમારે કરવું શું? અહીંયા ઓફિસોમાં જઈ આવ્યા કે ગમે જઈ આવ્યા, ભાવનગર જઈ આવ્યા, કલેક્ટરમાં બધે અમે જઈ આવ્યા પણ કોઈ અમને જવાબ આપતા નથી. તો આના માટે અમારે કરવું શું? જીયાબેન નરસિંહભાઈ પરમાર છે. હું કતપર બંદરના રહેવાસી છું. અમે આજે 39 દિવસ થયા છે ત્યારથી આંદોલનમાં બેઠા છે. આજે પવનચક્કી બારામાં બેઠા છે. અત્યારે 39 દિવસ થયા, હજી કોઈ સુધી અમારા અહીંયા સુધી કોઈ આવ્યું નથી. ધારાસભ્ય પણ આવ્યો નથી. અમે ધારાસભ્યને રજૂઆત કરી હતી, સરપંચને રજૂઆત કરી હતી. સરપંચે અમને એમ કીધું હતું કે હું તમારા ગામનો સરપંચ નથી. પણ હવે અમે ધારાસભ્યને એમ કહેવા માંગીશ કે ધારાસભ્ય એમાં ઓલાક થયેલા લાગે, રૂપિયા ખાધા લાગે, રટલેઠામાં આવતા નથી. એ ઉલાવા અમારાથી શરમ રાખે છે. અમારે બહેનો આમ કહે છે કે અમારી બહેનો છે, અમે તમારા ભાઈ છીએ. તો ભાઈઓ અત્યારે બહેન પણ જ્યાં સુધી આનો નિવારણ નહીં આવે ત્યાં સુધી અમે બેસવા, ત્યારથી જાર લઈ જાય, જવા ત્યારથી જાન પણ દેવા ત્યારથી. પણ આ પવનચક્કી તો થવા નહીં દે એટલે નહીં જ દઈએ.